Namaste, buenos dias, and bonjour. I, Jaisal Dangaria, welcomes you to today's assembly. Sometimes life feels like just a series of work days, sleeping, weekends, eating, and repeating. This daily grind eats away at the essence and charm of life, leaving behind dull and monotonous days. During such pale moments, words like these inspire us again. We take vacations not to escape life, but for life not to escape us. This brings us to the theme of our assembly, Ways to Spend Vacations. Through this assembly, our grade 5 students want to demonstrate fun ways to spend holidays keeping the pandemic situation in mind. Today is Saturday, 9th April 2022. Gujarati Tithi Anusar, Aaj Chaitra Mahina Ni Sud Atham Che. Let us start our day by praying to God. હું મ્યુઝિક ટીમ ને વિનંતી કરું છું કે પ્રાર્થના શરૂ કરે. શ્રી તુલસીદાસ રચિત મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ગુણગાનજીમાં સમાયેલા છે એવી સ્તુતિ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારૂણમ, કે ભગવાન શ્રી રામનું ફક્ત નામ જ કાફી છે તમારા દરેક દુઃખોને, તમારા ભવ ભવના પાપોને હરી લેવા માટે. શ્રી રામ કે જેના નામ માત્રથી પથ્થર પણ પાણીમાં તરવા લાગે છે, જેમણે શબરીનો ઉદ્ધાર કર્યો, જેમણે હનુમાનની ભક્તિનો સ્વીકાર કર્યો, એવા ભગવાન શ્રી રામની સુંદર સ્તુતિ પ્રસ્તુત છે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારૂણમ. કંજ મુખ કર કંજ પદ કંજારૂઢમ. શિરમુકુટ કુંડલ તિલક ચા
सर चाप धर संग्राम जित घर दोषण melodious prayers. Vacation is a great opportunity for spending quality time with family. That is why I love vacation so much. It is a great time to play games, watch movies, and explore new things with our family. What do you think, Misri? I love to spend vacations on the couch watching movies, series on Netflix, and cartoons. But sometimes I get super annoyed with my brother. He watches TV at full volume till late at night and watches cartoon with his weird noises. Oh, you mean like or like Okay, we got it. Will you please stop, Jason? It is true that spending time with family comes with its own twists and turns, yet we always look forward to it. Let us invite our friends to share with us a skit. ટીવી આ ગુજરાતી નાટક કેમ શરૂ નથી થયું? હવે આ ગુજરાતી નાટકવાળાના નાટક જ હોય, પ્રેક્ટિસમાં પણ આવું કરતા કોઈ દી સમય ઉપર હોય જ નહીં. હા સાચું, જો આખું સ્ટેજ ખાલી પડ્યું છે અને ગુજરાતી નાટકવાળાનું ક્યાંય હતો પતો નથી. એ ભાઈ શાન, જો મારું નાટક ચાલુ થઈ ગયું છે. વીરા ક્યાં છે બોલે છે? હા અહીંયા ઉપર તો જો. વીર આ તો ઝાડ ઉપર છે. એ ઝાડ ઉપર શું કરસ? આ સ્ટેજ ઉપર આવ ને. ઓય સાંભળ, અમારું સ્ટેજ એટલું નાનકડું નથી, આખી શાળા અમારું સ્ટેજ છે, સમજ્યો? આખી શાળા તમારું સ્ટેજ? આ તો ખૂબ સારો અને નવો વિચાર છે. પણ તમે બને ઝાડ ઉપર શું કામ ચડ્યા છો? તમે ન્યાથી નાટક કરવાના છો? છોપરે, નાટકનો વિષય છે વેકેશનમાં કેવી રીતે સમય પસાર કરવો, અને અમે તો જૂની રમતો રમવાના છીએ. અને એવી જે જૂની રમત છે ઝાડ ઉપર પકડમ પટ્ટી રમવી, જેનું નામ છે આમલી પીપળી. અને આવી તો ઘણી જૂની રમતો રમીને આપણે વેકેશનમાં સમય પસાર કરી શકીએ. હવે તમે બને બેસો ને અમારું નાટક આગળ જોવો. હા ચાલ પ્રેમ, આ લોકો નાટક જોવાની મજા પડશે, આપણે આગળ બેસીને જોઈએ. હા ચાલ. સૂત્રધાર બેરુદ્ર હાવભાવ સાથે બોલશે. દુરોડાથી એક છોકરો બંધાયેલો છે, જોર જોરથી રાડો પાડે છે. ત્યાં જ સૂત્રધાર એક આવશે.
સૂત્રધાર બે રુદ્ર તું જ છો, પાછો રટ્ટો મારી અને મારે તારું ના પોપટલાલ જ રાખવું પડશે. પોપટની જેમ દરેક વખતે તું રટ્ટો મારે છે, જો બધા તન જોઈને હસે છે. અરે એ ફરી ભૂલ થઈ ગઈ, હવે યાદ કરીને આગળ શરૂ કર. તો તમને પ્રશ્ન હશે કે આ ભાઈ શું કામે બાંધવામાં આવ્યા છે, હે ને? એ ભાઈ મને છોડો, એ ભાઈ મને છોડો. ચૂપ રહે તું. તો આ ભાઈ દોરડાથી કેમ બંધાયેલો છે તે જાણવા માટે તમારે થોડા કલાક પહેલાની આ ઘટના જોવી પડશે. આજથી તો હવે જલસા, વેકેશનમાં કરીશું બધા મજા. શું કહો છો દોસ્તો? ફરી વાત તો સાચી છે મારી, પણ હજુ આપણા વચ્ચેથી કોરોના ગયો નથી તો એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે. તારી વાત સાચી છે સમર, તમે બે તો બહુ કેરી, કોરોના હવે તો ગયો, હવે ને ભૂલી જાઓ. જોઈ કોરોનાથી ક્યાંય નથી ગયો, આપણેથી બધા જ નિયમો સાથે ચાલવાનું છે. હું કઈ નિયમ બિયમનો પાલન નહીં કરવાનો, આ જો ગયું માસ્ક, હું તો નિયમોને તડકે મૂકીને ફરવા જઈશ. તમારી વાત નહીં જ માને ને? ના નહીં જ માનું. સમર તમારે જે ઈશારા કરવા એ કરજો, હું કોઈનું કાયદ નહીં માનું. એ કે બે એ છોડો, એ છોડો મને, એ શું કરો છો? છોડો, એને પકડી રાખી છે, એને બાંધી છે અમે. એ શું કરો છો? છોડો મને, તમારું મગજ છડી ગયું. ના હું તને બાંધી છી. એ છોડો મને દોસ્ત, વાતો ના ભૂત વાતો થી નથી માનતા. એ છોડો મને, નહીં આવે દોસ્ત, માવું નો આલે. હે જ્યાં સુધી તમને વચન નહીં આપ કે તું કોરોના થી બચવાના બધા નિયમ માનીશ ત્યારે જ તને છોડવામાં આવશે. આવજે. એ તમે બે મને મૂકીને ક્યાં જાવ છો? ઓડી મને છોડવા પડશે. એ એ શું કરો? ચૂપ, બિલકુલ ચૂપ. કઈ બોલ તું? બન બન બન. તો તમને ખબર પડી કે આ ભાઈ ને શું કામે બાંધવામાં આવ્યું છે? કેમ જો હોય મજામાં ને? શું મજામાં આવે, મને છોડો. અને પેલું વચન? હું હવે કોરોના ના બધા નિયમ અને પાલન કરવાનું વચન દઉં છું, હવે મને છોડો યાર. હવે તમે પણ સમજી ગયા ને કે વેકેશન માં ભલે મજા કરો પણ કોરોના જે આપણી વચ્ચે જ છે તેનથી બચવાના બધા નિયમોનું પાલન કરો, નહીતર આ જોયું છે ને. આ વેકેશન માં શું કરું એ સમજ જ નથી. એ તો સાવ સહેલું છે કે યાર. એમ તમે શું કરવાના વેકેશન માં? વેકેશન માં આપણે આપણા શોખ પૂરા કરવાના, બીજું શું? એવું તો તમે તમારો કયો શોખ પૂરો કરવાના છો? મને અને જીતને કવિતા બનાવી અને પઠન કરવી બહુ જ ગમે છે, તો અમે તો એ જ કરશું. હા હરીત, એમાં મજા આવશે. એ તો કંટાળા વાળું કામ છે ભાઈ. ના રો નવ, સીધું એમ ના કહે, એકવાર આપણે એની કવિતા સાંભળીને પછી કહીશું. હાઉ બોરિંગ. તમે બંને પછી હસજો, પેલા એ કહો પેલી લપલપી અગાજમાં વાળી વાર્તા સાંભળી છે? હા એ તો બધાએ સાંભળી જોઈને, પણ આ કવિતા વચ્ચે વાર્તા ક્યાંથી આવી? અમે એ વાર્તા ઉપરથી કવિતા સંભળાવશું. હાઉ બોરિંગ. ના રોનવ, એ આપણે સાંભળીને પછી કહીશું. ઠીક છે તો સાંભળો અને પછી કહેજો હાઉ બોરિંગ. ટપ્પુ નામે હતો કાચબો, અટક હતી લપલપિયા, આખો દિવસ પાણીમાં રહી કર્યા કરે છપછપિયા. એક સવારે સાવની રાતે બેઠો ટપ્પુ પાળે, પીઠ ઉપરથી લપસે ટીપા લિસ્સા લિસ્સા ઢાળે. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી, જરા ધ્યાનથી જોયું ત્યાં તો હતી હંસની ટોળી. ટપ્પુએ સપનું જોયેલું માન સરોવર જશું, હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાશું. એક જ પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ, હંસ કહે કે ઉડવા ટાણે જરાય ન બોલીશ. ઉડતા પહેલા ટપુભાઈ કરી લીધું શોપિંગ, ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી સી. હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા ટાણું, ફરી ફરી ને ગોખાવ્યું મૂંગા રહેવું એ ગાણું. મંગર માછલા ને ડીટકા જુએ ધારી ધારી, તળાવની પારેથી ઉડી શાહી એક સવારી. ટપ્પુને ઉડતા જોઈ દરવાજા સૌએ ખોલ્યા, ફૂલાઈ જઈને ટપ્પુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. છૂટી લાકડી મુંહમાંથી ને ટપ્પુ ઊંધા માથે ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે.
લાગી બિરખંસો ને કે હમણા ટપ્પુ મરશે, આકાયું છું પાણી કે છક કરતા તરશે. ત્યાં ટપુએ સીધા બાવી ખોલ્યું પેરેશૂટ, પાંખ હલાવાની એ નતી માથા કોટ. બજારમાં જઈ સાવ એમ કહ્યું નોતી લીધી સિંહ, ટપુ કહે હું પણ કરી શકું હવામાં સ્વિમિંગ. હતી વાર્તા જૂની જૂના ઘણા કાચબા મરતા, ટપુભાઈ તો આકાશેથી પીછા જેમ ઉતરતા. નીચે ઉતરી ટપુભાઈ તો ગંગાજીમાં નાયા, ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. ભાઈ મીઠા ગીતો ગાયા. કેવી લાગી અમારી કવિતા? અરે મજા પડી ગઈ. હા સાચે, આવી મજા તો વાર્તા સાંભળીને પણ નહોતી આવી. માફ કરો દોસ્તો, અમે તમને સાંભળ્યા વિના બોરિંગ કર્યું. ભૂલી જાવ એવા દોસ્તો, એ બધું મૂકો. પેલા એ કહો કે મજા આવીને તો તમે પણ વેકેશનમાં આવી રીતના વાર્તા કવિતા બનાવી અને તેનું પઠન કરીને સમય પસાર કરી શકો છો. હા અમે પણ પ્રયાસ કરીશું. તો દોસ્તો, આ તો બે ત્રણ દ્રશ્યો દ્વારા અમે તમને બતાવ્યું કે તમે વેકેશનમાં સમય કઈ રીતે પસાર કરી શકો. આના સિવાય તમે બીજી ઘણી પ્રવૃત્તિઓ કરીને તમારું વેકેશન પસાર કરી શકો છો. તમે તમારા પરિવાર ખાસ કરીને દાદા દાદી સાથે તમારો સમય વિતાવી શકો છો. આઈપેડ અને ફોન્સની ગેમોને માળિયામાં મૂકીને દોસ્તાર ભેગા ફરી શકો છો. જેમ કે હું આ હાઇબ્રિડ યુગમાં જ્યારે શુદ્ધ ઓર્ગેનિક શાકભાજી મળવા મુશ્કેલ છે ત્યારે તમે તમારા ઘરની ગેલેરી કે છતની ઉપર ઓર્ગેનિક શાકભાજી વાવવાની નવી નવી રીત શીખીને તમારા વેકેશનનો સારી રીતે ઉપયોગ કરી શકો છો. પર્યાવરણ બચાવવાની એક નાનકડી શરૂઆત તમે તમારા પોતાનાથી કરીને તમે એક ઝાડ વાવીને એને મોટું તો કરી જ શકો છો. તમે તમને ગમતું કોઈ પણ ક્રિએટિવ કાર્ય કરીને વેકેશનનો સદુપયોગ કરી શકો છો. અને છેલ્લે, તમે આ દરરોજની ભાગદોડવાળી જિંદગીમાંથી થોડો સમય તમારી પોતાની જાત સાથે પણ વિતાવી શકો છો. આભાર. આઈ થિંક vacations are not only for having fun and lounging on the couch, but it is also about developing new skills. I believe the words of Robert Greene, "The future belongs to those who learn new skills and combine them in creative ways." Yes, learning new skills broadens our creativity and keeps us ready for the next year. Not only that, it is also fun and exciting. I also joined art and craft classes last vacation. I learned to make landscape paintings and kirigami. Did I tell you, last Navratri vacation, I created a zoo at home. Before you let our imaginations run wild, I made animals like a rabbit, a tortoise, a lion, a tiger and a frog using paper. This time, I'm up to something more exciting. So let us invite our friends to share their ideas through a time lapse.
ideas are worth trying out this vacation. What are your plans for the upcoming vacation, Miss Ri? This vacation, I am going to spend time playing with my friends and family. I will play indoor and outdoor games and just have fun. What about you, Jaisal? I am unsure as of now. Maybe I will be one among the statistics this time. Did you know 67% of people like to go on hiking in nature and 47% of people like to go on holiday trips with their families on their country house? What about you, Shriya? I think Mishri's plans are reasonable because it is best to stay indoors and avoid traveling. Jaisal, you can consider trying out one of the ideas our friends are sharing. As for my plans, I am going to use my vacation wisely and study for the next year. I am going to do homework properly and not save it for the last day. On this note, let us invite Jayant Relia and Kavya Malik from 5B to recite a Hindi poem about plans for summer vacation. आ गई है गर्मी की छुट्टियाँ, छा गई हैं खूब सारी मस्तियाँ, सोच रहे हैं अब की बात, साइकिल खूब चलाएंगे, नहीं सुनेंगे मम्मी की, भागेंगे और सताएंगे। सोच रहे हैं अब की बार जब नानी के घर जाएंगे, खूब करेंगे कुदा फांदी, हंसेंगे और हंसाएंगे, नहीं सुनेंगे नानी की, खूब उधम मचाएंगे। सोच रहे हैं अब की बार जब मामा के संग खेलेंगे, क्रिकेट में खूब चीटिंग करवाएंगे, नहीं सुनेंगे मौसी की, खूब रन बनाएंगे। सोच रहे हैं अब की बार जब भी नाना चले भी लाएंगे, नहीं सुनेंगे उनकी भी, सब उनको ही खिलाएंगे। सोच रहे हैं अब की बार मोबाइल नहीं चलाएंगे, नहीं खेलेंगे वीडियो गेम भी, इनकी लत छुड़ाएंगे। सोच रहे हैं अब की बार ये छुट्टियां यादगार बनाएंगे, नहीं देखेंगे टीवी बैठकर, बाहर घूमने जाएंगे। हाँ, अच्छे तरीके हैं छुट्टियां बिताने के लिए। I can totally become a poet myself. But which language should I choose? Poetry! Wow, it sounds fun. Maybe we will hear a Jaisal original in the coming assembly. Last vacation, one of my friends used the Duolingo app to learn some Korean. After the vacation, she was showing off her language skills and was even able to sing those K-pop songs very nicely. I want to do the same. Learning a new language during the vacation surely sounds fun. We can learn Urdu, Arabic, Sanskrit and also hieroglyphics. Many of our peers have even learned French and Spanish. It is a great pastime during the vacations along with being productive. Picking up new language skills, honing them over the vacations and showing off in front of peers when schools reopens sounds exciting. I have heard about a fun way of learning basic vocabulary in Spanish with Zumba. Let's see if you are able to guess what our next performance is about. We have Ms. Shri Chandrani and Tanishka Gaglani from 5B. Hola, buenos días. Nosotras somos Tanishka y Ms. Shri de grado 5. Hoy vamos a bailar una canción que se llama Las Partes del Cuerpo. En España y Latinoamérica, las personas en las vacaciones van a clases de Zumba. ¡Disfruta nuestra danza! Vamos a reconocer las partes del cuerpo. Es muy fácil de aprender. Sigue el movimiento. Boca, nariz, orejas. Boca, nariz, orejas. Boca, nariz, orejas. Ojos, manos, hombros. Ojos, manos, hombros. Ojos, manos, hombros. Piernas, dedos, cintura. Piernas, dedos, cintura. Piernas, dedos, cintura. Cintura, 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 cintura y otra vez. Cintura, 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 cintura. Vamos a reconocer las partes del cuerpo. Es muy fácil de aprender. Sigue el movimiento. Codos, rodillas, pies. Codos, rodillas, pies. Codos, rodillas, pies. Cuello, barbilla, frente. Cuello, barbilla, frente. Cuello, barbilla, frente. Cabeza, espalda, ombligo. Cabeza, espalda, ombligo. Cabeza, espalda, ombligo. Ombligo, 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 ombligo. Ombligo, 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 ombligo. Las partes del cuerpo.
las partes del cuerpo. Oh, that is so catchy. This song made the assembly so much more fun. I believe the next song will be another step up. On this note, let us put our hands together for Tashvi, Amar, Harmandeep and Vainavi presenting a friend's song about vacation. About spending vacation improving our creative and language skills. We've also seen a performance about spending time with family. Our friends are still brimming with ideas of fun things to do over the vacation. Let's see if Jaisal is able to guess the next performance. This is an activity that we always see our mothers doing. In fact, we assume girls and females are good at it. It is expected from us. It is true. I like doing it as well. I feel like an experimenter trying out cool new experiments in my own laboratory. Can you guess what I'm talking about? Hey, you can't say only girls like to cook. I really like making new recipes every now and then. In fact, I can proudly say I'm quite good at it. I strongly believe cooking is a life skill everyone should know. Let us invite Pranchi from 5A presenting a cooking show with a summer ready recipe. Hello, my name is Pranchi Parasrampuria and I study in grade 5A. Today I'm going to show you a quick and easy summer dessert which I'm sure all of you will like. So let's get started. Oh,
made my mouth water. This summer, I'm going to become Dexter in my kitchen laboratory. Listening to this, I remember it's nearly vacation. I am so excitedly waiting for this vacation all year because a little bit of summer is what the whole year is about. Yes, as it is rightly said by Betty Williams, when all else fails, take a vacation. I see you two have gotten into a code battle. While we figure out the winner amongst ourselves, enjoy the English poem recitation by Arna, Prerak and Samya. Hello everyone. Today we'll be presenting a poem titled Vacation Time by Edgar Albert Guest. Vacation time! How glad it seemed when as a boy I sat and dreamed above my school books of the fun that I should claim when all was done. And oh, how often my youthful eye went wandering with the patch of sky that drifted by the window panes o'er pleasant fields and dusty lanes, where would race and romp and shout the very moment school was out. My artful little fingers feigned labor with the ink and pen, but heart and mind were far away, engaged in some great bit of play. The last 2 weeks struck slowly by. Time had in there learned to fly. It seemed the clock upon the wall from hour to hour could only crawl. And when the teacher called my name, up to my cheeks crimson came, for I could give no answer clear to the questions I didn't hear. Wool gathering were you, often she said, and smiled to see me blushing red. Her voice rose me from a dream when I was fishing in a stream. If we now recall it a night, just as a time I had a bite, and now my youngsters dream of play in just the very self-same way. And they complain that time is slow and the other term will never go. The little minds with plans are filled for joyous hours they soon will build. And it is in vain for me to say that I've grown old and wise and grey. The time is swift and joy is brief. They'll put no faith in such a belief. Their youthful hearts that long for play. Time is a laggard on the way. It was so slow long back then. Even I had learned the ways of men. I found another cool quote on vacation that tips the score to my favor. It is bad manners to keep a vacation waiting. I feel the same way about the next performance. It needs no introduction. Without further ado, I would like to invite Vaidehi and Meher from 5B and Harvin, Hirney, Chahat, Prasan, Mahir, Nakshatra and Bhavya from 5C to tell us about the first versus last day of the vacation through a comic strip. In the morning, one of the students barges in the classroom saying, "It's the last day of school!" Students are looking forward to the summer vacation. "I can't wait for the summer vacation to begin! Yay!" A few students daydreaming about how they will be spending the vacation, imagine themselves in Manali, in Dubai, swimming in a hot air balloon and in an airplane. Students are delighted as it is the last session of the year. Last session of the year! Whoopee! Hooray! Dinka chika, dinka chika! Suddenly, students watch all the teachers enter the class one after the other. Students are shocked and there's pin drop silence. Everyone is wondering what they are here for. Oh no, I think the teachers heard me. I think I am in trouble. We are here to give you a surprise. Any guesses? I think that sir is going to show us a movie. Oh really? I love watching movies. Here it is. A list of your vacation BAs. So in the fourth science assignment, you have to... What? No! Students during the vacation working with a heavy heart on their BAs. I really need some rest. There's no time to chill. Next time. Completing all BAs feels awesome.
Yes, we wrote about the contrast between the first and the last day of the vacation. But the most exciting part is getting a vacation after long, arduous months of hard work and sincere effort. I think we should possibly squeeze as much fun as we can during this time. I have made so many plans for this break. I am eagerly waiting for time to move fast. And of course, no homework. Who's with me? I think you don't understand the importance of homework or work. Teachers give us homework during vacations so that we can practice the concepts and skills learned. Also, to ensure we maintain some routine and stay active and fit. But yes, it's true. I don't want to spend my vacation just doing homework. I think doing homework is a productive activity during vacations when we are bored. It will benefit us and help pass time. Also, it will help us connect with the next grade. I'm definitely utilizing the break time to prepare for the coming year. It sounds as if you two are representing the two extremes, one wanting nothing to do with homework and other only homework. I think it is time for both of you to understand the true meaning of vacations and holidays. Let us invite Krishna from 5A to present a point to Soto. Vacation. The term itself brings with itself a lot of zeal and enthusiasm. By the way, we are about our vacations very soon and we are extremely excited for the same. It's not only us but also our parents who are equally thrilled. They also need a break from their everyday routines and schedules. However, what matters the most is the way we use the vacation time. Balance is the key. It's right you said that. Vacation is having nothing to do and all day to do it in. Vacation is perceived in different ways by different people. Something that is a time to rejoice and relax, whereas some consider it the time to reflect and improve. Some think that it is a time to spend with family, while some consider it the time for self. Some think that they should just stay idle during the vacation, while others consider it the time to work on the backlogs or learn new skills. Studies have shown that taking time away from work for vacation time can have physical, social, emotional, and mental health benefits. People who take vacation have lower stress, a better outlook on life, and more motivation to achieve goals. Leisure and free time, a special form of recovery, has the potential to enhance a positive mood. Examples of leisure time activities that exert positive effects include socialization, meeting interesting and extraordinary people, creating memories, enhancing relationships, having fun and laughter, doing physical activities, enjoying high quality of sleep, and signing up for new skills. Vacation is also a good time to travel to different places and experience new adventures. In view of the need for sufficient recovery to counter long-term effects of stress, focus on goals, and achieve set targets, vacation has received much attention. Nonetheless, there are a few who misuse vacation time. They either watch late-night movies, wake up late, spend hours on their gadgets, or go to parties and involve themselves in gossip. All of these give short-term pleasure. However, at the end of the day, it turns out to be futile, and time once gone cannot be recovered. Therefore, it's recommended to have planned vacations with a combination of the activities you want to do and the ones you must do. To conclude, a vacation helps to relieve stress and boredom, gives a change of scenery, provides with new adventures, and helps to bring us closer to the people in our lives. Thereby, it should be treasured in a way that it can be cherished lifelong. What do you think? Vacation is soon going to knock on our doors. This brings us to the end of our assembly. I hope you found our performances helpful and got a new ways on spending your vacation. Now, let us all stand up for the national anthem. Assembly Saudhan!
जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे असेंबली विश्राम. I would like to thank all for their combined efforts. Our parents who helped us in re-recording our countless videos, our scriptwriters, our teachers for providing us feedback and helping us improve, the technical team for piecing this assembly together, and last but not the least, all of you for giving us your time. Thank you. Have a great day. समस्ता